મિત્રો, યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે, ત્યાં ક્લિક કરશો. બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે. નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઓનલાઈન એન્ટ્રી કરતી વખતે વારંવાર આપણે નેટ જતું રહે છે અથવા તો કોઈ એરર આવી જાય છે, પણ એરર આવે ત્યારે વન ટાઈમ એક જ વખત ડેટા નાખીને આપણે કેવી રીતે આગળ વધી શકીએ એ આ વિડીયોમાં જોઈશું. શરૂઆત કરીએ. સૌ પ્રથમ તમે જોશો ગૂગલ ક્રોમ ઉપર જઈશો, gg.gg જે તમે લિંક આપો છો એમાં યુઝરનેમ અને પાસવર્ડ સૌ પ્રથમ આપણે નાખીએ છીએ. ત્યાં યુઝરનેમ અને પાસવર્ડ નાખ્યા પછી જ્યારે તમે લોગિન ઉપર ક્લિક કરો છો તરત જ કોઈને કોઈ પ્રકારની એરર આવી જાય છે. અહીંયા લોગિન ઉપર ક્લિક કરો ને આ રીતે સર્વિસ નોટ અવેલેબલ, તો કોઈ વાંધો નહીં, તમે બેક બટન નહીં દબાવવાનું. જ્યારે પણ આવું થાય ત્યારે આ રીતે રિફ્રેશ કરશો, નીચેની બાજુ તમે આ રીતે બે ત્રણ વખત ખેંચશો બરાબર, તો એ પ્રોસેસ આગળ વધશે, પાછળ નહીં જાય. તમે બેક કરશો તો ફરીવાર એની એ જ પ્રોસેસ થશે. ધારો કે એટેન્ડન્સમાં જઉં છું, સ્ટુડન્ટ એટેન્ડન્સ, ફરીવાર સર્વિસ નોટ અવેલેબલ, કંઈ વાંધો નહીં. આપણે આ રીતે વારંવાર રિફ્રેશ કરશું, નીચેની સાઈડ તમે ખેંચશો સ્ક્રીન એટલે રિફ્રેશ થશે અને આગળ પ્રોસેસ થશે. એટલે આ રીતે કરશો તો મિત્રો તમને અચૂક જ એક જ વખત ડેટા નાખવાથી એન્ટ્રી થઈ જશે. કોમ્પ્યુટરમાં જ્યારે કરતા હોય ત્યારે વારંવાર આપણે રિફ્રેશ કરવાનું રહેશે, પણ બેક બટન નહીં દબાવતા તો જલ્દીથી થશે.